प्रिय विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ આંકડા શાસ્ત્ર વિષયના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર સુધી આપણે સતત આવૃત્તિ વિતરણના અલગ અલગ દાખલા જોયા. એની પહેલા આપણે અસતત આવૃત્તિ વિતરણ વિશેનો અભ્યાસ કર્યો. સતત આવૃત્તિ વિતરણમાં ખાસ કરીને નિવારક વર્ગ, અનિવારક વર્ગ, નિવારક વર્ગ આપેલા હોય તો અનિવારકમાં કેવી રીતે ફેરવીશું, અનિવારકમાંથી નિવારકમાં કેવી રીતે ફેરવીશું, સાથે સાથે વર્ગ લંબાઈ કેવી રીતે શોધી શકીએ, મધ્ય કિંમત કેવી રીતે શોધી શકીએ અને વર્ગનું અધસીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ કેવી રીતે શોધી શકીએ, આ બધી જ વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડાક આગળ વધીશું અને મેં જેમ લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે આપણે સંચય આવૃત્તિ વિતરણ વિશેનો અભ્યાસ કરવાના છે, તો આજે આપણે સંચય આવૃત્તિ વિતરણ કે જેને સંચય આવૃત્તિ તમે લોકો શીખેલા છો, જેને આપણે CF કહીએ છીએ, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના. તો થોડી એના વિશેની માહિતી જોઈએ. સૌથી પહેલા તેનો અર્થ જોઈશું. અર્થની અંદર ચલની જાણીતી કિંમત કે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિઓના સરવાળા. આપણે જેમ સંચય આવૃત્તિ શોધીએ છીએ એમાં દરેકે દરેક આવૃત્તિને એની પછીને આવતી આવૃત્તિમાં પ્લસ કરતા જઈએ, તો એ સરવાળાને આપણે શું કહીએ છીએ, સંચય આવૃત્તિ, જેને CF તરીકે આપણે ઓળખીએ. સાથે સાથે એ પ્રકારે જે વિતરણ તૈયાર થયું છે એ વિતરણને આપણે શું કહીએ છીએ, સંચય આવૃત્તિ વિતરણ. વિદ્યાર્થી મિત્રો, સંચય આવૃત્તિ વિતરણ બે પ્રકારે તૈયાર થાય, એક થી ઓછા પ્રકારનું અને એક થી વધુ પ્રકારનું. તો થી ઓછા પ્રકાર શું કહે છે અને થી વધુ પ્રકાર શું કહે છે એના વિશેની વાત કરીએ. તો જ્યારે આપેલા ચલની કિંમત કે આપેલ વર્ગની ઉધ્વ સીમા બિંદુ, જેમ આપણે અધ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ જોયું, ઉધ્વ સીમા બિંદુ થી ઓછી કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને આપણે શું કહીશું, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. અને એ પ્રકારે જે તૈયાર થયેલું આવૃત્તિ વિતરણ છે એને આપણે કયા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહીશું, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, થી ઓછા પ્રકાર જેની અંદર ઉધ્વ સીમા બિંદુ થી ઓછી. હવે આપણે થી વધુ પ્રકારની વાત કરીશું. તો આપેલ ચલની કિંમત કે આપેલ વર્ગની અહીંયા ઉધ્વ સીમા હતું, અહીંયા શું આવશે, અધ સીમા બિંદુ કે જેટલી કે તેથી વધુ કિંમત ધરાવતા અવલોકનોને સમાવતા બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિને આપણે શું કહીશું, થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. અને એના આવૃત્તિ વિતરણને આપણે શું કહીશું, થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખવાનું છે, થી ઓછા પ્રકારનું વિતરણ તો ત્યાં ઉધ્વ સીમા બિંદુ, અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ ત્યાં અધ સીમા બિંદુને ધ્યાનમાં લેવામાં આવે છે. થી ઓછામાં જેટલા ભી પ્રાપ્તાંક છે એનાથી ઓછા કેટલા છે એ શોધવા માટેની ગણતરી થાય છે. થી વધુ પ્રાપ્તાંકની અંદર આનાથી વધારે કેટલા છે એ શોધવા માટે એનો ઉપયોગ થાય છે. તો આપણે અલગ અલગ પ્રકારના ઉદાહરણનો ઉપયોગ કરી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિને સમજીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે અસતત આવૃત્તિ વિતરણની વાત કરી અને એના દ્વારા આપણે થી વધુ અને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણને મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રકમ આપેલી છે, ઉદાહરણ નંબર 6 ની અંદર થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ મેળવો. અહીંયા તમને બાળકોની સંખ્યા અને સાથે કુટુંબોની સંખ્યા આપેલી છે. બાળકોની સંખ્યા હોય અને કુટુંબોની સંખ્યા હોય, બાળકોની સંખ્યા જે પહેલી આપેલી છે એને આપણે XI કહીએ છીએ, એટલે કે X કહીએ છીએ, અને કુટુંબોની સંખ્યા જેને આપણે ફ્રીક્વન્સી આવૃત્તિ F તરીકે ઓળખીએ. અહીંયા આવૃત્તિનો સરવાળો કરી દીધો છે, 50 આવૃત્તિનો સરવાળો થાય છે. પ્રાપ્તાંકો 0 1 2 3 આવા પ્રાપ્તાંકો આપેલા છે, એના ઉપરથી આપણને ખબર પડે કે આ આવૃત્તિ વિતરણ કયું છે, અસતત આવૃત્તિ વિતરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, થી ઓછા ને થી પ્રકારના આ આવૃત્તિ વિતરણ ઉપરથી આપણે ગણતરી કરવાની. હવે થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણની ગણતરી કરીએ ત્યારે થોડું ધ્યાન આપીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે હેડિંગ ક્લિયર કરીશું, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. તો આપણે હેડિંગ મારી દીધું, ત્યારબાદ તમને બે વસ્તુ આપેલી છે, બાળકોની સંખ્યા જેને આપણે XI કહીએ છીએ અને કુટુંબોની સંખ્યા FI કહીએ છીએ. તો પહેલા એની જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે, 0 બોલો આટલે સુધી ક્લિયર છે. હવે તમારે અહીંયા લખવાનું છે x કે તેથી ઓછા બાળકો. પહેલામાં આપણે જોઈએ 0, તો અહીંયા લખીશું
एक लखाई समझो जीरो के तेथी ओछा ओछा पछी बाळको पण लखी शके छे जीरो के तेथी ओछा। હવે સંચય આવૃત્તિ જોઈએ જીરો કે તેથી ઓછા હવે જીરો તો છે અહીંયા એનાથી ઓછા કોઈ છે નથી જીરો કે તેથી ઓછા જીરો થી ઓછા કોઈ નથી જીરો વાળા પ્રાપ્તાંક કેટલા છે 10 તો અહીંયા સંચય આવૃત્તિ કેટલી થશે 10 તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ક્લિયર થઈ ત્યારબાદ એના નીચે જોઈએ અહીંયા કયો પ્રાપ્તાંક છે 1 અહીંયા લખીશું 1 કે તેથી ઓછા 1 કે તેથી ઓછા એનો મતલબ થયો 1 માં 25 છે અને એનાથી ઓછા 10 છે એટલે અહીંયા આપણે શું કરીશું 10 + 25 એટલે જવાબ આવશે 35 ત્યારબાદ આપણે વાત કરીશું 2 તો અહીંયા લખીશું 2 કે તેથી ઓછા 2 કે તેથી ઓછા પ્રાપ્તાંકોનો સરવાળો કરીશું 10 + 25 + આના કેટલા છે 12 તો 35 ને 10 45 ને 2 47 અને છેલ્લે 3 કે તેથી ઓછા 3 કે તેથી ઓછા બાળકો 3 કે તેથી ઓછા 3 કે તેથી ઓછા એટલે બધા જ આવી જશે 10 + 25 + 12 + 3 is equal to 50 તો આ વાત થઈ થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની તો બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો થી ઓછામાં 0 કે તેથી ઓછા 10 ના 10 1 કે તેથી ઓછા એટલે આ બંનેનો સરવાળો 2 કે તેથી ઓછા એટલે આ 3 નો સરવાળો અને 3 કે તેથી ઓછા આ બધાનો સરવાળો કરી એટલે છેલ્લે 50 પ્રાપ્ત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા થી વધુ પ્રકારના સતત આવૃત્તિ વિતરણનો અસતત સંચય આવૃત્તિ વિતરણની વાત કરીશું તો જેમ પહેલા બે કોલમ આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે લખતા હતા 0 કે તેથી ઓછા અહીંયા શું લખીશું પહેલામાં 0 કે તેથી વધુ હવે 0 કે તેથી વધુ અહીંયા ધ્યાન આપવાનું છે 0 કે તેથી વધુ એટલે આ બધા એટલે આપણે અહીંયા લખીશું 10 + 25 12 અને 3 એટલે કુલ કેટલા આવશે 50 બોલો ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે લખીશું 1 કે તેથી ઓછા 1 કે તેથી વધુ અહીંયા ઓછા નહીં આવે વધુ આવશે 1 કે તેથી વધુ એટલે 1 અને એનાથી વધારે એટલે 3 નો સરવાળો 25 12 અને 3 10 ઘટી જશે 25 12 અને 3 એટલે અહીંયા આવશે 40 ત્યારબાદ એના પછી લખીશું 2 કે તેથી વધુ એટલે 12 અને 3 જ આવશે 12 + 3 એટલે જવાબ આવશે 15 અને છેલ્લે આપણે લખીશું 3 કે તેથી વધુ એટલે અહીંયા એકલા 3 આવશે તો આ રીતે તમે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો બહુ સહેલું છે ખાસ કરીને અસતત આવૃત્તિ વિતરણ છે કે જ્યાં તમારે ખાલી ને ખાલી પ્રાપ્તાંકોને ધ્યાનમાં લઈ થી વધુ થી ઓછા લખી અને સરવાળો કરવાનો છે બંનેમાં ખાસ યાદ રાખજો કે અહીંયા જે જે ક્રમ અનુસાર સરવાળામાં વધારો થાય છે અને અહીંયા ક્રમ અનુસાર સરવાળામાં ઘટાડો થાય પહેલામાં સરવાળો મેક્સિમમ પછી ત્યારબાદ ઘટે એનાથી ઘટે અને છેલ્લે એકદમ ઘટી જાય તો આ બંને પ્રાપ્તાંકોની જે લાક્ષણિકતા જે થી વધુ ને થી ઓછા એ ખાસ યાદ રાખવાની અહીંયા સરવાળો કન્ટિન્યુઅસ વધતો જશે એટલે આંકડા વધતા જશે અને અહીંયા સૌથી પહેલા મેક્સિમમ હશે ત્યારબાદ ઘટાડો હશે અને અહીંયા સૌથી પહેલા મિનિમમ હશે ત્યારબાદ વધતા તો આથી વધુ અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ છે અસતત આવૃત્તિ વિતરણનો આ એક દાખલો છે જે આપને ખ્યાલ આવી ગયો હશે હવે આપણે આગળ વધીએ છીએ સતત આવૃત્તિ વિતરણ માટે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી શાંતિથી બોર્ડ વર્ક જોઈ લો અને નોટની અંદર તમારે સતત આવૃત્તિ વિતરણ એમાં સંચય આવૃત્તિ વિતરણની આ વાત થી વધુ અને થી ઓછા પ્રકારની માહિતી અને આ દાખલો આખો કમ્પ્લીટ કરવાનો છે તો ધ્યાનથી આ બોર્ડ વર્ક જોઈ લો ત્યારબાદ આપણે સતત આવૃત્તિ વિતરણનું થી વધુ અને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની વાત કરીશું તો વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ છેલ્લો દાખલો તમે જોઈ લીધો હશે અસતત આવૃત્તિ વિતરણ અને એમાં ખાસ કરીને સંચય આવૃત્તિ વિતરણના દાખલાની થી ઓછા થી વધુ પ્રકારના હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક આગળ વધીશું અને દાખલાની અંદર થી ઓછા ને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ એમાં પણ ખાસ કરીને સતત આ
આવૃત્તિ વિતરણની વાત કરવાની છે. તો સતત આવૃત્તિ વિતરણ માટે વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે ઉદાહરણ નંબર 7 જેની અંદર માસિક આવક 1000 રૂપિયામાં આપેલી છે અને વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. હવે અહીંયા તમે જોઈ શકો તો વર્ગીકૃત માહિતી આપેલી છે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60 અને અલગ અલગ પ્રકારની વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. કુલ કેટલી વ્યક્તિઓ છે? 500 વ્યક્તિઓની માસિક આવકની સ્થિતિ દર્શાવતો આપણને આવૃત્તિ વિતરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વર્ગ આપેલા હોય ત્યારે તમારે સૌથી પહેલું કામ યાદ રાખવાનું છે કે જ્યારે વર્ગ આપેલા હોય ત્યારે વર્ગ નિવારક છે કે અનિવારક એને સમજવાની જરૂર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે કે અહીંયાની ઉપલી સપાટી એટલે કે ઉર્ધ્વ સીમા અને અધ સીમા બંને સરખા છે દરેકે દરેકની અંદર, એનો મતલબ કે આ વર્ગ નિવારક છે. વિદ્યાર્થી મિત્રો જો નિવારક વર્ગ ન હોય તો તમારે સૌથી પહેલું કામ આ આવૃત્તિ વિતરણને નિવારક વર્ગમાં ફેરવવાના. મેં તમને શીખવાડેલું છે કે અનિવારક વર્ગ ઉપરથી નિવારકમાં કેવી રીતે ફેરવવું, ત્યારબાદ જ સંચય આવૃત્તિ વિતરણનો દાખલો એટેમ્પ્ટ કરવાનો રહેશે. એટલે પહેલી કન્ડિશન મગજમાં ક્લિયર થઈ ગઈ, જો નિવારક વર્ગ આપેલા છે તો ડાયરેક્ટ દાખલો સ્ટાર્ટ થશે, પણ જો અનિવારક વર્ગ આપેલા છે તો એને પહેલા તમારે નિવારક વર્ગમાં ફેરવવા પડશે, ત્યારબાદ જ આપણે દાખલાની શરૂઆત કરી શકીશું. અનિવારક વર્ગ કેવી રીતે ફેરવવાના છે મેં તમને સમજાવ્યું. બીજી કન્ડિશન વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અહીંયા વર્ગ આપેલા છે ત્યારે મેં તમને વ્યાખ્યાની અંદર બતાવ્યું કે થી ઓછા પ્રકારનું હોય તો એની અંદર ઉર્ધ્વ સીમા બિંદુને ધ્યાનમાં લઈને કામ કરવાનું, અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર આપણે અધ સીમા બિંદુને ધ્યાનમાં રાખી અને આપણે કામ કરવાનું છે. તો આ દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને કામ કરીશું તો એના ઉપરથી આપણને માહિતી પ્રાપ્ત થઈ જશે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની વાત કરીશું. 500 વ્યક્તિઓની માસિક આવક દર્શાવતું થી ઓછા પ્રકારનું જે સંચય આવૃત્તિ વિતરણ છે એની અંદર બે કોલમ આપણે બનાવી, ઉર્ધ્વ સીમા, થી ઓછા માસિક આવક અને થી ઓછી સંચય આવૃત્તિ જેને CF કહીએ. હવે ઉર્ધ્વ સીમા કે અધ સીમા બિંદુ લો, પણ તમારે ખાસ યાદ રાખવાનું છે વર્ગની અંદર કે લાલ રંગથી હું ટીક કરું છું કે ક્યાંથી ઉર્ધ્વ સીમા બિંદુ સ્ટાર્ટ કરવાનું, તો 25 થી સ્ટાર્ટ કરવાનું લોએસ્ટ થી કે છેક એન્ડમાં મેક્સિમમ કેટલું છે 60 છે. એટલે 25 થી બધા જ પ્રાપ્તાંકો 60 સુધી લઈ જવાના. કેવી રીતે તો એ આપણે સમજીએ. તો સૌથી પહેલા હું 25 લખીશ, ત્યારબાદ 30, 35, 40, 45, 50, 55 અને 60. તો આ રીતે દરેકે દરેક ઉર્ધ્વ સીમા બિંદુ લખી નાખ્યું 25 થી શરૂ કરીને 60 સુધી. 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 દરેકે દરેક પ્રાપ્તાંક આવી જવા જોઈએ. હવે અહીંયા આપણે સમજીએ છીએ કે 25 થી ઓછું, આપણે થી ઓછી જ કરવાની છે, એટલે 25 થી ઓછું, તો 25 થી 30 માં 30 જણા છે, 25 થી ઓછામાં કોઈ નથી, એટલે અહીંયા 0 આવશે, ઇઝ ઇક્વલ ટુ 0. બોલ ક્લિયર છે? ત્યારબાદ 25 થી 30 ની વચ્ચે 30 આવશે, 30 જે વર્ગ લંબાઈ છે અને આવૃત્તિ છે, એટલે અહીંયા 30 લખીશું, અથવા અહીંયા તમે આવું પણ લખી શકો છો 0 + 30. ત્યારબાદ થોડા આગળ વધીશું, એક એક એડ કરતા જઈશું, 35 થી ઓછા 30 અને 80 નો સરવાળો પહેલા લખી નાખીએ, 0 + 30, એક એક આવૃત્તિ આની અંદર એડ કરીશું, 80 પછી આવશે 100, છેલ્લે સરવાળો કરીશું, 0 + 30 + 80 + 100, 100 પછી આવશે 50, ત્યારબાદ 0 + 30 + 80 + 100 + 50 + 150 આવશે, ત્યારબાદ 0 + 30 + 80 + 100 + 50 + 150 અને છેલ્લે 80 આવશે, અને ત્યારબાદ સૌથી છેલ્લા 60માં 0 + 30 + 80 + 100 + 50 + 150 + 180 અને છેલ્લામાં 10. તો અહીંયા દરેકનો આપણે સરવાળો કરીશું, ત્રીસ, 0 + 30 = 30, 30 + 80 =
110 માં 100 ઉમેરીશું એટલે 210 210 માં 50 ઉમેરીશું એટલે 260 260 માં 150 ઉમેરીશું એટલે 360 410 410 માં 80 ઉમેરીશું 490 અને 490 માં 10 ઉમેરીશું એટલે 500 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થી ઓછી સંચય આવૃત્તિ આપણને પ્રાપ્ત થઈ છે ક્રમ અનુસાર પહેલામાં 0 આવશે ત્યારબાદ દરેકે દરેક આવૃત્તિ એડ થતી જશે 0 + 30 0 + 30 + 80 પછી 100 એડ કરવાના 50 150 80 અને છેલ્લામાં 10 તો શરૂઆત કરી અને જે સંચય આવૃત્તિ આપણે શોધીએ છે એ જ પ્રકારે આપણે કામ કરવાનું છે ફરી એકવાર ઉદ્વસીમા બિંદુ 25 થી શરૂ કરીને 60 સુધી લેવાનું છે અને ત્યારબાદ આગળ વધવાનું છે સેમ હવે આપણે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ મિત્રોમાં જોઈએ એમાં પણ અર્ધસીમા બિંદુ પણ આ જ રીતે લેવાના છે એટલે લખી નાખીએ 25 થી 60 સુધી 25 30 35 40 45 50 55 અને 60 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોલવાનું છે 25 થી વધારે 25 થી વધારે એનો મતલબ આ બધી જ વસ્તુઓ 25 થી વધારે છે તો અહીંયા તમારે બધા જનો સરવાળો કરીશું એટલે આપણે પહેલામાં લખીશું 30 प्लस 80 प्लस 100 50 150 80 અને 10 એટલે અહીંયા આવશે 500 મેં કીધું હતું કે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ હોય એટલે સૌથી પહેલા મેક્સિમમ આવી જશે 500 ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ 30 થી વધુ તો 30 થી વધુ 30 નહીં આવે 80 થી લઈને 10 સુધી ના આવશે એટલે આ 30 ઉડી જશે એટલે હવે આપણે લખીશું 80 100 50 150 80 અને 10 ત્યારબાદ આ 80 નીકળી જશે 100 50 150 80 અને 10 પહેલા બધા લખી જ નાખીશું ત્યારબાદ 100 નીકળશે 50 150 80 અને 10 પછી 50 નીકળશે એટલે 150 80 અને 10 પછી ત્યારબાદ આની અંદર 80 + 10 આની અંદર એકલા 10 અને છેલ્લે 0 સરવાળો કરીશું 500 માંથી 30 જશે એટલે 470 470 માંથી આપણે કેટલા બાદ કરીશું 80 બાદ કરીશું 470 માંથી એટલે 390 390 માંથી 100 જશે એટલે 290 290 માંથી 50 જશે એટલે 240 240 માંથી 300 જશે એટલે 90 આવશે 90 માંથી 80 જશે એટલે 10 અને છેલ્લે 0 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થી વધુ અને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણને અભ્યાસ આપણે કરી શકીએ બહુ સિમ્પલ છે સૌથી પહેલું કામ છે કન્ડિશન નંબર 1 અનિવારક વર્ગ હોય તો નિવારકમાં ફેરવવાનો નિવારક હોય તો પ્રોસેસ સ્ટાર્ટ કરવાની ત્યારબાદ ઉદ્વસીમા બિંદુ અને અર્ધસીમા બિંદુ કેવી રીતે લેવાના છે તો સૌથી પહેલા લોએસ્ટ પોઈન્ટ 25 થી લઈને મેક્સિમમ 60 સુધી લખી નાખ્યા થી ઓછામાં પહેલામાં હંમેશા 0 જ આવશે 25 થી ઓછું તો કશું જ નથી ત્યારબાદ ક્રમ અનુસાર 30 પછી 30 + 80 પછી 30 + 80 + 100 એમએમ એક વધારતા જવાનું એટલે આપણને મળી જાય ફરીથી અર્ધસીમા બિંદુ એનું એજ ત્યારબાદ તમારે થી વધુમાં ખાસ કરીને 25 થી વધારે એટલે બધા જ પ્રાપ્તાંક આવી જશે ત્યારબાદ 30 ઓછા કરીશું પછી 80 ઓછા કરીશું 100 50 150 80 અને 10 અને છેલ્લે 0 એટલે થી ઓછામાં સૌથી પહેલામાં 0 આવશે થી વધુમાં સૌથી છેલ્લામાં 0 આવશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે નિવારક વર્ગ ઉપરથી આપણે થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી બોર્ડ પર જોઈ લો ત્યારબાદ થોડાક આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ જેમ મેં વાત કરી હતી લાસ્ટ માં કે તમને જો નિવારક વર્ગ આપેલા હોય તો તમે સરળતાથી તમે કામ કરી શકો છો અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો
થી ઓછા ને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. સાથે સાથે તમને રૂમની માર્ગ અને દિવસોની સંખ્યાનો આવૃત્તિ વિતરણ આપેલું છે. રૂમની માર્ગની અંદર 1 થી 50, 51 થી 100, 101 થી 150, 151 થી 200, 201 થી 250 અને દિવસોની સંખ્યા આપેલી. અહીંયા આવૃત્તિ વિતરણ જોઈ અને તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ આવૃત્તિ વિતરણ એ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. અહીંયા 50 છે અને અહીંયા 51. જો આ બંને સરખા હોય દરેકમાં તો ત્યાં નિવારક છે, બાકી અહીંયા તમે જો 100 અને 101, 150, 151, 201 થી 201. તો વિદ્યાર્થી મિત્રો સરળ પદ્ધતિ મેં તમને કીધેલી છે કે જ્યારે પણ આવું આવૃત્તિ વિતરણ હોય તો પહેલામાંથી 1માંથી 0.5 ઓછા કરીશું અને પાછળનામાં 0.5 એડ કરીશું. એટલે ગેપ કેટલાનો છે? 1નો છે. એટલે અહીંયા તમે સરળતાથી સૂત્ર પ્રમાણે પણ વર્ગનું અધસીમા બિંદુ અને ધ્વસીમા બિંદુ કરીને કરી શકો છો. જેમ કે આપણે આ વર્ગની વાત કરીએ તો આ વર્ગની અંદર 100 + 101 એટલે 201/2 કરીએ એટલે 100.5 આવશે અને અહીંયા 51 + 50/2 કરીશું એટલે 101/2 એટલે અહીંયા આવશે 50.5. તો સૂત્રની રીતે પણ તમને આ રીતે પ્રાપ્ત થશે. એટલે વર્ગ શું બનશે? 0.5 થી લઈ અને 50.5, 50.5 થી 100.5, 100.5 થી 150.5, દરેકમાં જો આમાંથી 0.5 ઓછા કર્યા આમાં 0.5 એડ કર્યા, 151 માં 0.5 ઓછા કર્યા, 200 માં 0.5 એડ કર્યા, 201 માં 0.5 ઓછા કર્યા અને 250 માં 0.5 એડ કર્યા. એટલે તમને નિવારક વર્ગ મળી જશે. દિવસોની સંખ્યા એની એ છે. એટલે હંમેશા વિદ્યાર્થી મિત્રો જ્યારે અનિવારક વર્ગ આપેલા હોય ત્યારે તમારે નિવારક વર્ગની રીતે ફેરવી અને ત્યારબાદ સંચય આવૃત્તિ વિતરણના દાખલાની આપણે શરૂઆત કરવાની. તો અહીંયા આપણે હવે સંચય આવૃત્તિ વિતરણના દાખલાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કે સૌથી લોએસ્ટ પોઈન્ટ એટલે કે 0.5 થી શરૂ કરી અને 250.5 સુધી આપણે ક્રમ અનુસાર લખવાના છે. તો એ લખીએ જ આપણે. પહેલામાં આવશે 0.5, પછી 50.5, 100.5, 150.5, 200.5 અને છેલ્લે 250.5. હવે અહીંયા તમે બોલીશો કે 0.5 થી ઓછા, ઓછા પ્રકારનું જે થી ઓછા જે રૂમની આ માંગ છે તો અહીંયા રૂમની માંગ લખી નાખીએ. તો 0.5 થી ઓછા રૂમની માંગ હંમેશા 0 જ હશે એટલે અહીંયા 0 લખી નાખીશું. ત્યારબાદ ક્રમ અનુસાર વધારતા જઈશું. અહીંયા જોઈ લઈએ 0.5 થી પછી 50.5 થી ઓછા તો એની અંદર 10 એટલે કે અહીંયા લખીશું 0 + 10. ત્યારબાદ કન્ટિન્યુઅસ આગળ વધીશું એના એ તો લખીશું 0 + 10 + આગળની વેલ્યુ 20. 0 + 10 + 20 એક એક સંખ્યા વધારતા જઈશું 30. 0 + 10 + 20 + 30 + 18. 0 + 10 + 20 + 30 + 18 અને છેલ્લે 12. સરવાળો કરીશું. પહેલામાં 0 ના 0, ત્યારબાદ 10, 10 + 20 = 30, 30 + 20 = 50 + 60, 60 + 78 = 78, 78 + 12 = 90. તો આ પ્રકારે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ આપણને પ્રાપ્ત થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે સેમ અધસીમા બિંદુ થી વધુ પ્રકારની વાત કરીશું. એમાં પણ રૂમની માંગ લખી લઈએ. પહેલામાં 0.5, 50.5, 100.5, 150.5, 200.5 અને 250.5. તો આ રીતે તમે લોએસ્ટ થી હાઈએસ્ટ સુધી પહોંચી ગયા. હવે આપણે વાત કરીશું 0.5 થી વધારે એટલે બધા જ પ્રાપ્તાંકો એની અંદર આવી જશે. એટલે આપણે લખીશું કે 10 + 20 + 30 + 18 + 12. ત્યારબાદ એક એક ઓછા કરતા જઈશું. હવે 10 ઓછા કરીશું 20 + 30 + 18 + 12. હવે 20 ઓછા કરીશું 30 + 18 + 12. હવે 30 ઓછા થઈ જશે 18 + 12, 18 ઓછા થશે એટલે 12 અને છેલ્લામાં 0. તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો થી વધુ અને થી ઓછા પ્રકારની વાત કરીશું. સરવાળો કરી લઈશું. તો સૌથી પહેલામાં આવશે સરવાળો જે ફાઇનલ છે એ 90,
90 માંથી 10 જશે એટલે 80 80 માંથી 20 જશે એટલે 60 60 માંથી 18 જશે સોરી 60 માંથી 30 જશે એટલે 30 30 માંથી 18 જશે એટલે 12 અને છેલ્લે 0 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો થી વધુ અને થી ઓછા પ્રકારના સંચય આપણે વિતરણનો ઉપયોગ કરી શકાય અનિવારક વર્ગ આપેલા છે તો એને પહેલા નિવારકમાં ફેરવવાના છે મેં તમને કીધું નીચી સીમામાંથી 0.5 ઓછા ઉપલી સીમામાં 0.5 વધારે એટલે અધસીમા બિંદુ ઉર્ધ્વ સીમા બિંદુ મળી જશે એના ઉપરથી વર્ગીકરણ તૈયાર થયું વર્ગીકરણનો ઉપયોગ આપણે ઉર્ધ્વ સીમા બિંદુ અને અધસીમા બિંદુમાં કરીશું ત્યારબાદ આપણે જે પ્રક્રિયા કરીએ જેથી વધુ ને થી ઓછામાં એ પ્રકારે આપણે આગળ વધવાનું થાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આટલું આપણે કામ કર્યું છે એ સાથે પ્રેક્ટિસ માટે હું તમને દાખલા પણ મોકલું છું જે તમારે કમ્પ્લીટ કરવાના છે સાથે સાથે આ ઉદાહરણ પણ કમ્પ્લીટ કરવાના છે અને સમજ મેળવવાની છે જો કોઈ પણ દાખલામાં તકલીફ હોય તો આપ ફોન દ્વારા અથવા WhatsApp દ્વારા સંપર્ક કરી અને પૂછપરછ કરી શકો છો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ પછીના લેક્ચરની અંદર આપણે અધસીમા બિંદુ આપેલું હોય અને મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું ઉર્ધ્વ સીમા બિંદુ આપેલું હોય એના ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ શોધવાનું મધ્ય કિંમત આપેલી હોય એનામાંથી વર્ગ શોધવાના તાવા અલગ અલગ દાખલા કરી અને સંચય આવૃત્તિ વિતરણને આપણે પૂર્ણ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સ માં જો ખૂબ મહેનત કરજો સારામાં સારા માર્ક લાવવાના છે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે ધ્યાનથી બોર્ડ વર્ક આપ જોઈ લો અને આગળ વધો